નમસ્કાર મિત્રો, તમે બધાએ ઇન્દ્રોય ગામ જોયું. ઇન્દ્રોય ગામની ગૌશાળા પછી આપણે આજે રવિવારના દિવસે આપણે બે ગૌશાળા લેવાની હતી. આમ તો જનરલી દર રવિવારે આપણે લઈએ જ છીએ, દર રવિવારે આપણે ફિક્સ જ હોય છે કે રવિવારના ટાઈમે જે પણ સમય વિતાવવો હોય એ ગૌશાળામાં જ વિતાવીએ છીએ. તો આજે આજના રવિવારે આપણે બે ગૌશાળા લીધી છે. પહેલી ગૌશાળા 9 વાગે આપણે ઇન્દ્રોય લીધી છે. હવે આ જે ગૌશાળામાં આપણે આવ્યા છીએ એ ગાભાની ગૌશાળા છે. ગાભાની ગૌશાળાએ આપણે આવ્યા છીએ તો અહીંયાની જે સિસ્ટમ છે ગૌશાળાની એ જાણીએ, જોઈએ અને એ વ્યક્તિઓ જે સંભાળે છે એમના મુખેથી અલગ અલગ જે એક્ટિવિટી થાય છે એ જોઈએ. તો આજે આપણે જોઈએ ગાભાની ગૌશાળા. યાર એક વાત તો માનવી પડે, આપણા સૌરાષ્ટ્રના લોકો માયાળુ લોકો, મનગમતા લોકો અને એવા લોકો કે જેટલો પ્રેમ પોતાની માને કરે ને એટલો જ પ્રેમ આપણે કરીએ છીએ ગૌ માતાને. ચાહે ગૌ સેવામાં દાન આપવાની વાત હોય કે ગૌ સેવામાં સેવા આપવાની વાત હોય, આપણે લોકો હંમેશા આગળ હોય. અને જો તમારી પણ આવી જ ઈચ્છા હોય તો સૌરાષ્ટ્રની રસધાર તમારે સહારે આવી રહ્યું છે. એક એવી એપ્લિકેશન કે જેની મદદથી આપણા ગીર સોમનાથની જેટલી પણ ગૌ સેવા છે, ગૌશાળા છે, એ ગૌશાળાની બધી જ માહિતી, ચાહે ત્યાં કેટલી ગાયો છે, એ ગાયને કેટલા વાછડા છે, એમને શું જમાડવામાં આવે છે, કોણ એ ગૌશાળાને મેનેજ કરી રહ્યો છે, ઇવન જેટલી પણ ગાય છે, કોઈ પર્ટિક્યુલર ગાયને જો તમારે દાન આપવું હોય, એને ભેટ આપવી હોય તો તમે એ પણ આપી શકો છો. જેમાં તમારું ફોન પે કે ગૂગલ પેનો ઉપયોગ કરીને તમે ટ્રાન્ઝેક્શન કરી શકો છો. અને દાન આપ્યા પછી સર્ટિફિકેટ તૈયાર થઈ જશે અને જેને તમે કોઈ પણ સોશિયલ મીડિયામાં ડાયરેક્ટ શેર પણ કરી શકો છો. અને વાત એટલી જ નથી અટકતી, ત્યાં તમને સ્ટોર પણ જોવા મળશે કે જે સ્ટોરમાં તમારે ઘણી બધી આયુર્વેદિક વસ્તુઓ હોય, ચાહે પંચદ્રવ્ય ઔષધિ હોય કે પછી અગરબત્તી બનાવવામાં આવેલી હોય, એ બધું પણ તમે ત્યાંથી ખરીદી કરી શકો છો. અને એટલું જ નહીં, તમે ત્યાં એને રિવ્યૂ પણ કરી શકો છો અને જેથી કરીને બીજા કોઈ વ્યક્તિ છે એની ખરીદી કરી શકે. અને ભાઈ ભાઈ રૂકો, હજી વાત આટલે જ નથી અટકતી. ચાહે આપણો ખેડૂત હોય કે પછી હોય એ સાગર ખેડૂત, ખેતીને લગતી કોઈ પણ માહિતી તમારે જોઈતી હોય તો આ એપ્લિકેશનમાં તમને મળી જશે અલગ અલગ ક્રાઇટેરિયામાં. એટલે મત્સ્ય ઉદ્યોગથી માંડીને ખેતીની બધી જ માહિતી એક જ એપ્લિકેશન પર તમને મળી જશે. અને તેમ છતાં પણ તમને કશી પણ મૂંઝવણ હોય તો ત્યાં સંપર્કનું બટન છે, એના પર ક્લિક કરો, બધી જ માહિતી મળી જશે. તમારે કોલ દ્વારા પણ તમે બધી જ માહિતી મેળવી શકો છો. તો પછી આજે જ આ સૌરાષ્ટ્રની રસધાર એપ્લિકેશનને ડાઉનલોડ કરો તમારા પ્લે સ્ટોરમાંથી, ચાહે તમારી પાસે આઈફોન હોય કે પછી એન્ડ્રોઇડ. અને સેવાના, ગૌ સેવાના આ ઉત્તમ ઉત્કૃષ્ટ કાર્યમાં તમારું યોગદાન આપો. આજે આપણે ઇન્દ્રોય પછીનું બીજું ગામ લીધું હોય તો ગાભા ગામ છે. ગાભા શ્રી કૃષ્ણ ગૌશાળા આવેલી છે. કૃષ્ણ ગૌશાળા ખૂબ જૂના સિસ્ટમથી ચાલે છે અને બહુ સારી ગૌશાળા છે અને ગામ લોકોનો પણ બહુ સારો એવો સપોર્ટ છે. તો આજે જે ગૌશાળાના જે સભ્યો છે એના મુખ્યથી સાંભળીએ છીએ કે એમની જે ગોંધરા સિસ્ટમ છે એ કેવી રીતના હોય છે અને બીજી જે નવી સિસ્ટમ એ લોકો કરે છે અને આવનારા સમયમાં ડોનેશન મળે તો એ લોકો નવી નવી વસ્તુ શું કરવા જઈ રહ્યા છે, તો આપણે તમામ વસ્તુ જાણીએ. પેલા તો આપનો પરિચય આપજો, આપ શું કરો છો અને ગૌશાળામાં શું ભૂમિકા ભજવો છો? હું ખેતી કામ કરું છું. ખેતી કામ કરો છો અને ગૌશાળામાં સેવા કરીએ. સેવા કરો છો. આપની ગૌશાળા કેટલા વર્ષથી કાર્યરત છે? ગૌશાળા તો લગભગ મારા જન્મ પહેલાની, મને તો ટૂંકમાં યાદ નથી, એમ ગોંધરા સિસ્ટમથી એમને ચાલ્યા આવે
આ ગોંદરા સિસ્ટમ છે શું છે? ગોંદરા સિસ્ટમ એટલે જે અમારે ગોવાર હોય, દરેક ઘેર એક ગાય કોઈ પણ વ્યક્તિ રાખી શકે, જેને જમીન હોય તો એ રાખી શકે, ન હોય એ રાખી શકે. કારણ કે 50 રૂપિયા દે મહિનાના, અને ગોવાર એક મહિનાના 50 રૂપિયામાં એ ગાવ હાચે. કોઈ પણ માનો કે કોઈ એક વ્યક્તિએ ગાય રાખી અને એને 50 રૂપિયા, પછી ઘરધણી કોઈ એવી ચિંતા નહીં કે ભાઈ? નહીં, કોઈ ચિંતા નહીં. સવારે સવારે 7 વાગે ગાર મૂકી જાય, આજે 5 વાગે ગા પાસે ઘેર વહી જાય. ઘેર વહી જાય. આપને ગામ લોકોનો કેવો સપોર્ટ છે? આમ તો મને લાગે ત્યાં હું આ સિસ્ટમ ગામ લોકોનો જોરદાર સપોર્ટ છે, બહુ સારો એવો સપોર્ટ છે, સારો એવો સપોર્ટ છે. આવકનો સ્ત્રોત કેવી રીતના છે તમારી ગૌશાળામાં? આવકનો સ્ત્રોત જો ગૌશાળાની જમીન છે, એટલે ટૂંકમાં ખાતે નથી પણ એની જમીન છે 25 વીઘા ગૌચર જમીન છે. એમાં આપણે જે ખેડૂત આપણે વાવેતર કરી એ જ રીતના વાવેતર કરી અને એમાંથી સારો, અને બાકીનું જે સારાપુરામાં અને બેન પાર્ટીને છોકરા બધા મદદ કરી અને એનો સારો પૂરો લઈ ચાલે છે. અત્યારે તમે શું વાવેતર કર્યું છે એમાં? અત્યારે અડદનું વાવેતર છે. અડદનું વાવેતર કર્યું છે. જ્યારે આ બીજી કોઈ એક્ટિવિટી થાય છે, બેન પાર્ટી કેવી કોઈ ગૌશાળા બેન પાર્ટી, એનું કેવી રીતના હોય છે તમારે? એ ગામના છોકરા અકાવે છે, ગામના છોકરા અકાવે છે, જે પણ ફંડ ફાળો થાય એ ગૌશાળામાં જમા થાય છે. બર્થડે નું આપણે અત્યારે બહુ સારું એવું ચલણ છે ગૌશાળામાં, તો ગામ પૂરતી બર્થડે નું એ સારું છે, બર્થડે નું એ ચાલુ છે. આવનારા સમયમાં કોઈ અમારા પ્લેટફોર્મ દ્વારા અથવા કોઈ એવો દાતાશ્રી મળે અને ડોનેશન મળે તો તમે તમારી ગૌશાળામાં શું કરવા જાઓ? જો કે અત્યારે તો લગભગ 60-70% તો બધું આપણે તૈયાર જ છે, અને બાકી જેવું ડોનેશન આવે એના ઉપર. જ્યારે કોઈ પણ ગામમાં ગૌશાળા હોય ને ત્યારે ગામનું વાતાવરણ આખું બદલાતું હોય છે, સાંસ્કૃતિક પ્રોગ્રામ ત્યાં વધારે થતા હોય છે અને ધાર્મિક વાતો વધારે પડતી હોય છે ત્યાં, તો આપના ગામમાં એ વસ્તુ કેવો પ્રભાવ છે? જ્યારે યુવાનોની વાત આવે, સોશિયલ મીડિયાનો જમાનો છે, વધારે પડતો સમય સોશિયલ મીડિયામાં કાઢતા હોય છે, તો આપના યુવાનો આપના ગામના યુવાનોનો વધારે પડતો ટાઈમ ગૌશાળામાં વિતાવે છે કે સોશિયલ મીડિયા દ્વારા એ કાઢે છે? નહીં, ગૌશાળામાં વિતાવે છે. ગૌશાળામાં જ વિતાવે છે. કેમ કે આપની ગાયોની સંખ્યા કેટલી છે? ગાયની 130 જેવું ગાયું છે. 130 જેટલી ગાયોની સંખ્યા છે. અને આપના ગામની સંખ્યા કેટલી છે? ગામની તો લગભગ 3500 જેવું હોય છે. 3500 જેવું છે. અને ગામ લોકોનો ફૂલ સપોર્ટ ત્યાં તમારી ગૌશાળા ચાલે છે. રામભાઈ, આપણે દરેક ગૌશાળામાં દરેક ગામમાં જ્યારે ધાર્મિક પ્રસંગોની વાત આવે ત્યારે ઘણા બધા સારા એવા પ્રસંગો થતા હોય, તો આપની જે કૃષ્ણા ગૌશાળા છે એમાં કોઈ એવા ધાર્મિક પ્રસંગો થાય છે ખરા? હા, મકર સંક્રાંતિ બધા જે યુવાનો છે એ પોતપોતાના ઘરેથી અહીંયા દાન પુણ્ય માટે સારો લઈ આવે, પછી હોળીનો તહેવાર હોય એ ગામ માટે બધા યુવાનો એક જૂઠ રહી અને ગૌશાળાને બેન્ડ પાર્ટી વગાડી અને જેમાં દાન ભેગું થાય એ ગૌશાળામાં આપે છે. પછી કોઈ લોક ડાયરો છે, પછી આ કરતન મંડળી છે, એમાંથી જે દાન એકઠું કરી અને બધું ગૌશાળામાં ઉપયોગ કરે છે. ઉપયોગ કરે છે. હા, જ્યારે આપણે ગાભા ગામમાં આવ્યા છે અને ઘણા બધા યુવાનોનો ખાસ એવો સપોર્ટ છે, તો આપના યુવા ટીમ દ્વારા હું એ કહેવા માગીશ કે જ્યારે કોઈ પણ ગામ હોય અને નવું નવું ગૌશાળા નવી નવી ચાલુ કરવી હોય અને કોઈ પ્રકારનો સપોર્ટ ન હોય અથવા સપોર્ટ બધું હોય, અનુભવોની ખાસ જરૂર હોય, ત્યારે તમારા અનુભવો કેવી રીતના એમને શેર કરશો? અરે, આમાં 27-28 સભ્ય છે અમારા ગામ ગૌશાળામાં. ક્યારે કોઈને પણ ગામ લોકો યુવાનને નવી ચાલુ કરવી હોય તો અમારે તરફથી કોઈ પણ જાતની સપોર્ટ જોતો હોય તો અમારા બધા યુવાનો તૈયાર છે. તમારા બધા યુવાનો તૈયાર છે. મિત્રો, ખાસ કરીને ગાભા ગામમાં આપણે આવ્યા છીએ અને એ લોકોએ ખાસ મને પર્સનલી કીધું છે કે કોઈને પણ નવી નવી ગૌશાળા ચાલુ કરતા હોય અને એને ખાસ કરીને અનુભવથી લઈને કોઈ પણ સેવાકીય કાર્યની જરૂર પડતી હોય ત્યારે અમારા યુવાનોની ટીમ અને અમારા વડીલોનો સાથ સહકાર એમની સાથે જ રહેશે, તો ખૂબ સારું કહેવાય. રામભાઈ, આપ સૌરાષ્ટ્રની રસધારા ટીમમાં આપણે ગાભા ગામની ગૌશાળા જોડાણી છે, તો આપના અભિપ્રાય આપશો અમને? સૌરાષ્ટ્ર રસધારાની જે આ ચેનલ સમગ્ર દેશમાં જે ચાલુ છે એના પ્રભાવથી બધાને ખ્યાલ પડે છે કે શું છે એ, એટલે એના લીધે અમે વધારે સપોર્ટ કરશું અને બહુ અમને બહુ સારું લાગે છે. તમને બહુ સારું લાગે છે. આપનો ખૂબ ખૂબ આભાર સૌરાષ્ટ્રની રસધારા ટીમ વતી.